रेड करे એટલે दारू ना मळे, અહીંયા મામલતદાર રેડ કરે એટલે दारू मळે, અમે રેડ કરીએ એટલે दारू मळે, સામાજિક સંસ્થાઓ રેડ કરે એટલે दारू मळે। मिली भगत नहीं भागीदारी अपता नहीं, दारू ना अड्डाओं में सीधा राजकीय लोगों ने अधिकारियों ना भाग छे, 30% राजकारण नो भाग छे, 30% अधिकारियों नो भाग छे, दारू वेचवा वाला ना 40% एम करी नाखू नेटवर्क सरकार चलावती होय एवुं गुजरात ना लोको कही रह्या छे। कंटेनर में दारू आवे छे, आओ अमारा उत्तर गुजरात में कंटेनर में दारू आवे ने 100-200 गाड़ियो पेटीओ लई लईने 5 मिनिट में फरार थई जाय छे, एवुं छड़े चौक चाली रह्यो। अने एटले ज जा जा जाणे रेडो करी અહીંયા સરપંચને મારી નાખવાની ધમકી આપી, તાલુકા કોંગ્રેસના પ્રમુખને મારી નાખવાની ધમકી આપી, વાવથરા ભાવભરના બનાસકાંઠામાં જેણે રેડ પાડી એના ઉપર પોલીસે કેસ કર્યો, દારૂ બંધ કરવા દારૂના અડ્ડાવાળાના ઉપર કેસ ના થયો, જે દારૂ પકડીને લાવે છે એના ઉપર કેસ કરે, 2 મહિના જેલમાં રહે એનો જામીન ના થાય એવો ડર બતાવવા માંગે છે। ખબરદાર અમારા રાજમાં દારૂ ચાલશે, અહીંયા કોકે કહ્યું એક બાતમીદારે પોલીસમાં બાતમી આપી કે દારૂ વેચાય છે, એ બાતમી આપે છે ના થોડાક જ દિવસમાં એનું મર્ડર થાય છે, શું સૂચવે છે આ બનાવો, શું સાબિત કરવા માટે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર બુટલેગરો અધિકારીઓની 60-ગાંઠ, શું સાબિત કરવા માંગે છે? આ તમામ ઝીરો ગ્રાઉન્ડની વિગતો અમે લઈને નીકળ્યા છીએ। આ બાબતમાં આખા ગુજરાતમાં જે કઈ પક્ષીય ધોરણે સામાજિક ધોરણોએ જે સમાજો આના ભોગ બની રહ્યા છે એ ધોરણે કરવાનું હશે, કરીશું ને, કાનૂની લડત પણ લડવાની હશે, લડીશું। થેન્ક યુ।